Sura District Muslim Education Society na Mananiya Pramukh Sri and Asina Chief Guest Janab Parthali Patel Sahib. So, KP Sahib. Manan Mantri Singh, AU Sayyas Sahib. Apra Atithi Tarikaya, the Mehman, the Satisfied Niti Bhim, Hindan Bhim. Sahib, and Apra Principal Madam, Assalamu Alaikum. આભાર માનવાનો હોય તો સૌ પ્રથમ આભાર કોનો માનવાનો હોય? અલ્લાહ સુબહાનહુ તઆલાનો, બરાબર? હા, પહેલો આભાર માનવો હોય તો અલ્લાહ તઆલાનો આભાર માનવો. ત્યાર પછી આપણે જો કહીએ કે આ પ્રોગ્રામ કોના માટેનો હતો, જેના વગર એમ કહીએ કે પ્રોગ્રામ શક્ય જ નથી, એવા તમે લોકો, તમે તો જવાબ નથી આપવાના, પણ પછી મેં જ વિચાર્યું કે હું જવાબ આપી દઉં. કેટલાક સવારોનો જવાબ ટીચર જાતે જ આપી દેતા હોય છે, પરીક્ષા સિવાયના. પરીક્ષામાં અમે એવું કહીએ કે આનો જવાબ મળશે તો પરીક્ષા પૂરી થઈ ગયા પછી બેટા મળી જશે. એટલે તમે આટલા બધા સંખ્યામાં અહીંયા હાજર રહ્યા એ બદલ તમારો આભાર. ત્યાર પછી તમને ભણાવનાર તમારી સાથે સીધા સંકળાયેલા, અમે જરા થોડા દૂર થઈ ગયેલા કારણ કે 10 ધોરણ સુધી અમે તમારા ઉપર માથા ઉપર રહ્યા. પછી ત્યાર પછી હાયર સેકન્ડરીમાં આપણો સીધો પરિચય થતો હતો નહીં, પણ તમારી સાથે જેનાથી હું મેં તમને આગળ પણ કહ્યું એવા રોશની મેડમ, જેમને તમે બધા પણ ખૂબ ખરેખર ચાહો છો, એ તમારા મોં પર જોવાય છે. કારણ કે જ્યારે પણ એમનું નામ લેવાય છે ત્યારે એમના કરતાં હસવું તમને વધારે આવે છે. એટલે ખૂબ ખૂબ આભાર રશ્મિ મેડમ. પછી આવે છે કે આ પ્રોગ્રામને સફળ બનાવનાર અને એના માટે આપણે જે કંઈ પ્રોબ્લેમ આવ્યા, ખાસ તો લાંબો પ્રોગ્રામ ચાલ્યો, વચ્ચે બંધ પણ થઈ ગયેલો, વળી પાછો શરૂ થયેલો, પછી ટ્યુટરના પણ થોડા પ્રોબ્લેમ આવ્યા, પણ એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે હંમેશા તૈયાર એવી ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટની જે ટીમ, જેમાં દીપાલી મેડમ, નિધિ મેડમ, સતીશભાઈ, આ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. એમણે ખૂબ સરળીકરણ કરી આપ્યું અને અમને કાયમ છેલ્લી ઘડી સુધી, અત્યાર સુધી, ચેક વિતરણ સુધી એ અમારી સાથે રહ્યા. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. આ બધું કરવા માટે જે અહીંયા સમય આપવાનો હોય છે, તો વેકેશન દરમિયાન જ્યારે સમય આપવાનો હતો ત્યારે અમે તો હતા જ, કે કદાચ હું ન પણ હોઉં, પણ એક વ્યક્તિ તો અહીંયા હતી જ અને તે લગભગ તમારી સાથે સાથે જ રહ્યા, ભલે તમારા ક્લાસમાં નહીં રહ્યા, પણ પરોક્ષ રીતે તમને જોતા રહ્યા કે તમે શું કરો છો, કોણ નથી આવ્યું, શું છે. આ બધાનું સંચાલન પાછળથી, પડદા પાછળથી એ લોકોને, એવા આપણા પ્રિન્સિપાલ મેડમને કેમ બોલાવ્યું, એમનું સંચાલન ખૂબ સરળ રહ્યું અને એમણે પણ અમને ટિપ્સ આપી કે આમ કરો કેમ કરો. ખૂબ ખૂબ આભાર મેડમ તમારો. અને મેં આગળ પણ કહ્યું છે અને અત્યારે પણ કહું છું કે ખરેખર મને ખબર નહોતી, પણ આપણા શિસ્ત, આપણી સોસાયટીના શિસ્ત સમિતિના કન્વીનર જનાબ મુસ્તકભાઈ ગોલંદર સાહેબ, એમણે ખરેખર આ માટે પ્રોત્સાહિત કરેલો. કારણ કે મને એવું હતું કે વેકેશન બાદ શરૂ કરીએ, તો એમણે મને કહેવડાવ્યું કે કેમ વેકેશન કેમ નહીં, સાચી વાત છે. એટલે પછી અમે પણ, અમને એવું હતું કે વેકેશન છે એટલે છોકરીઓ અમને સહકાર આપશે કે નહીં, ખરેખર આ હતું એની પાછળ. એટલે છોકરીઓ સહકાર ના આપે તો પછી આપણો પ્રોગ્રામનો આખો ફિયાસ્કો જ થઈ જાય, પણ ગોલંદા સાહેબનો ફોર્સ હતો એટલે પછી અમે તમારો પણ દબાણ કરી, અમારો પણ કંઈ આવે એટલે અમે ફેરવી તો દઈએ જ બીજી બાજુ તો. એટલે પછી એમનો ખૂબ ખૂબ આભાર, ખૂબ સહકાર રહ્યો એમનો. અને આ બધા પાછળ આપણા જે મુરબ્બી છે એમને કેમ બોલાય, જેમણે આપણી સ્કૂલના કે આપણી સંસ્થાના કોઈ પણ પ્રોગ્રામ હોય એમની જેમની સ્પીચ સાંભળવી ગમે અને કંઈક શીખવાનું મળે કાયમ જ, અને જેઓ એજ્યુકેશન સાથે વર્ષોથી સંકળાયેલા છે એ વાત જુદી છે,
કે આપણને લાભ ઘણો મોડો મળે. એટલે આપણે એમને ઓળખતા મળતી થયા, પણ સુરત તો જાણતું જ હતું કે એવો શું છે. એવા આપણા જે માનન મંત્રીશ્રી એ યુ સૈયદ સાહેબનો છેલ્લે, અને આમ તો છેલ્લે ના કહેવાય, ખરેખર જે ટોપર હોય ને એ હંમેશા પાછળ જ રહે, કારણ કે બીજાને આગળ કરે એ આગળ ના થાય. એવા નહીં ઉડાન, જેના નહીં ઉડાન શબ્દ લાવે ને ત્યારે અમને તો પહેલાં તો કંઈ સંબંધ નહીં પડે, સાચું કહું, કારણ કે ગણિત વાળા દાખલા કરવામાંથી ઊંચા નથી આવતા. એટલે આ બધું જ્યારે સાંભળ્યું ત્યારે અમને થોડુંક તો આશ્ચર્ય થયું કે આટલા મોટા પાયા પર કોઈ પ્રોગ્રામ કરશે, આપણે ત્યાંથી ક્યારે થયો નથી, શું થશે એનો જવાબ તો અમને તે દિવસે જ મળી ગયો કે શું થશે. સાહેબ કહે છે કે ભાઈ એવો આઠમા ધોરણમાં હતા અને વેબ ડિઝાઇનનો કોર્સ એમણે નથી કર્યો. સાહેબ એવો વેબ ડિઝાઇનનો કોર્સ કરી ઇન્ટરમાં ગયા, પણ તમે તો તમારું ગ્રુપ જ ઊભું કરી દીધું. એટલે સાહેબે તો એનું નામ પોતાનું કર્યું, પોતાના ગ્રુપ, પોતાની કંપની ઊભી થાય. એટલે સૌજીભાઈ ઢોળકિયા નામના જરા ઇન્ડસ્ટ્રીયા વિશે એમ કે જો ભણશો ને તો રાજેશ અગ્રવાલ સાહેબ જેવા કલેક્ટર બનશો, અને નહીં ભણો તો મારા જેવા ઇન્ડસ્ટ્રીયા વિશે બનશો. પાછા એનો બીજો નિયમ તમે તો આવી નહીં લેતા કે હાસ વાંધો નહીં આવે. આપણી નવી ટીમ અને નવા પ્રમુખશ્રી જોશીના એવા ફારૂકભાઈ પટેલ સાહેબ અને કેપી સાહેબનો ખૂબ ખૂબ આભાર. ખાન સમીરા બાનુ કાગજી સાવાના ખાન સમીરા બાનુ અંસારી આફરીન બાનુ શેખ આયશા બાનુ અંસારી સલીના બાનુ બીજાપુરી સલી નાઝિયા બાનુ થેન્ક યુ મેમ. હવે હું શમશાદભાઈને વિનંતી કરીશ કે વિદ્યાર્થીઓને ચેકનું વિતરણ કરે. રોશની મેડમ જો આપકે ખાસ ચાહક બન ચુકે, ઓર સારી બચ્ચિયાં જો કે ક્લાસ અટેન્ડ કર ચુકી હો, ઓર બાકી કી ઓડિયન્સ મેં દુનિયા કે અંદર આજ દેખા જા રહા હૈ કોમ્પ્યુટર નેસેસરી હો ચુકા હૈ. કઈ બડે લોગ એક સેન્ટેન્સ બોલ ચુકે હૈ જિસકો મેં રિપીટ કરતા હું કે જમાના વો આયેગા કે જો કોમ્પ્યુટર નહીં જાનતા વો અભણ કહેલાએ, વો અશિક્ષિત કહેલાએ, વો કેરલેસ કહેલાએગા, બલકે વો જિંદગી કા અહમ પાર્ટ નહીં જાનતા ઇતના પીછા હો જાયેગા. ઇસલિયે કોમ્પ્યુટર કા એજ્યુકેશન યે બહોત નેસેસરી હૈ. उसी वजह से ये जो नई बॉडी इलेक्ट होके आई है उसने अपनी स्कूल में एक दो यानी स्टैंडर्ड वन और स्टैंडर्ड टू में कंप्यूटर एजुकेशन नहीं था, उसको भी फैसिलिटी नए नए कंप्यूटर लाके लैब लाके शुरू किया. इतना ही नहीं, जो जूनियर के जी और सीनियर के जी है वहाँ भी हमने इस कंप्यूटर को नेसेसरी किया. कई पेरेंट्स ने कहा था कि हमारे बच्चों की ये फी हम देने को तैयार नहीं, उनके लिए क्या काम आएगा, मगर उनकी मुखालिफत के बावजूद ये दागा गया और जिन्होंने मुखालिफत की थी वो आज तारीफ करने वाले बन गए. जब उनके बच्चे, क्योंकि हमको मालूम था ये मैनेजिंग कमेटी में दूरअंदेशी बहुत ज़्यादा है, उसी वजह से इसी कंप्यूटर के बेस को आगे बढ़ाते हुए अपन ने स्मार्ट क्लास को चालू किए. तो कहने का मतलब ये है कि आज आगे की जो दुनिया है वो सारी के सारी दुनिया कंप्यूटर के ऊपर ही है. मान लो अगर कोई लड़की कंप्यूटर पढ़ने के बावजूद अगर वो जॉब पे नहीं जाती या आगे एजुकेशन में नहीं जाती,
तो ये कंप्यूटर उसको किचन में भी काम आ सकता है, ये कंप्यूटर उसको अपनी बच्ची को मदरसे की तख्ती पढ़ाने में भी काम आ सकता है, उसके बच्ची को कुरान पढ़ाने में भी काम आ सकता है। इतना ही नहीं, ये कंप्यूटर उसको मुफ्ती किराम के साथ मसले मसाइल पूछने के लिए भी काम आ सकता है। तो ये जिंदगी का जैसा आपका एक हाथ एक अंग है, पांव एक अंग है, सर ये एक अंग है, कंप्यूटर भी अपने शरीर का एक हिस्सा बन जाएगा। आज कंप्यूटर का जो एजुकेशन है ये छोटे छोटे बच्चे कर सकते हैं। उसका ताजा आप मिसाल दे सकते हो कि जो टच स्क्रीन के मोबाइल निकले हैं, वो टच स्क्रीन के वो जो मोबाइल है वो 3 साल का 4 साल का 5 साल का बच्चा यूट्यूब भी चालू करता है, फेसबुक भी चालू करता है। ये सारी चीज़ें इंटेलिजेंसशिप जो है ये कंप्यूटर की वजह से ही आगे आई है। तो हमारी कौम वो भी क्यों कंप्यूटर में पीछे रह जावे, उसी वजह से इस फैकल्टियों को हमने वेलकम किया। इतना ही नहीं, इन फैकल्टियों के साथ हम चाहते हैं कि हमारी बच्चियों के लिए या हमारे लड़कों के लिए भी, जो हमारे कैंपस में 6000 बच्चे हैं, उनके लिए कोई भी योजना लाएंगे तो हम हमारी लैब देने को तैयार है, हम हमारा कैंपस देने को तैयार है, बल्कि मैनेजमेंट को कोई खर्चा करना पड़ेगा तो हम खर्चा करने को भी तैयार हैं। उसी के खर्चे की एक मिसाल आपने नई उद्यान देखी ना इंडो स्टेडियम में, तो ये मैनेजमेंट आपके फ्यूचर के लिए बल्कि आपकी ज़िंदगी का एक हिस्सा बनने के लिए, और कुछ पलें ऐसी होती है जो मौत तक याद रहे, वैसी हर प्रोग्राम को मैनेजमेंट लॉन्च करने के लिए तैयार है। आपके भी साथ मुस्ताक भाई प्रिंसिपल, रोशनी मैडम और SIT के रिप्रेजेंटेटिव्स, इधर भाई और व्हाट नेक्स्ट सतीश भाई, संशाद मैडम एंड ऑल स्टूडेंट्स, आज का प्रोग्राम जो है गुजराती बोल रहे हो, आज का प्रोग्राम खूब सारो मोटिवेशनल प्रोग्राम है। अने अपने उस्ताद भाई जो कहूँ एम कॉम्प्यूटर विना भविष्य की कल्पना न थी सके, कारण के जे दिवसे दिवसे नवा नवा कॉम्प्यूटर कोर्सिस जनरेट थाय छे, तेमा विकास थाय छे, अने आजे जे छे ते काले ऑब्सोल्यूट थई जाय छे। मल्टीमीडिया इंटरनेट अने सो एंड सो फोर्थ, साइबर सिक्योरिटी अने घणा बधा एवा कोर्सिस छे कि जे जेनाथी आपणी हवे दरेके दरेक ऑफिस ए पेपरलेस थई जशे। આવનારા દિવસોમાં યુ નીડ નોટ હેવ એની સ્પેસ ફોર સ્ટોરેજ ઓફ યોર ડોક્ટર રેકોર્ડ્સ, એટલે હવે કેટલી જરૂરિયાત છે અને આવનારા 100 વર્ષમાં આઈ ડોન્ટ થિંક કે કોમ્પ્યુટરનું મહત્ત્વ ઓછું દેખાય, કારણ કે તમે ચેન્નાઈમાં હો, બોમ્બેમાં હો, સુરતમાં હો, કંઈ પણ હો, તમે ક્યાંથી પણ તમારો બિઝનેસ ઓપરેટ કરી શકો છો, ત્યાંથી પણ તમે જે વસ્તુ ઈચ્છો ને તમે ટ્રાવેલ કર્યા સિવાય મંગાવી શકો। આવી ઘણી બધી વસ્તુઓ જેનો ચિતા રજૂ કરીએ તો ખૂબ લાંબો હોઈ શકે, તો આજે SIT ખાસ કરીને આઈ નો દિપાલીબેન, શી ઇઝ નોન ટુ બી ફોર લાસ્ટ 5 યર્સ ખૂબ ઉત્સાહિત વ્યક્તિ છે, એમણે જે આ સ્થાપ્યું છે માઇનોરિટી કમ્યુનિટીના સ્ટુડન્ટ્સ માટે ગુજરાત સોસાયટી SCIT, તેનાથી ઘણા બધા માઇનોરિટી વિદ્યાર્થીઓના સ્કૂલમાં ખૂબ ખૂબ બેનિફિટ અને ફાયદો થશે, અને આ નોલેજ ઇટ વિલ ગો એ લોંગ વે ઇન ફુલફિલિંગ ધી એસ્પાયરેશન ઓફ ધ પીપલ એન્ડ નોલેજ ઓફ ધ સોસાયટી એટ લાર્જ। આ તકે હું વન્સ અગેન SIT પ્રતિનિધિઓને ખાસ કરીને સંસ્થાને ખૂબ જ ઋણી છીએ અમે કે જેમણે આ ઇનિશિયેટિવ લીધા, અને ખાસ કરીને મુસ્તાકભાઈ અને પ્રમુખ સાહેબે જે આને લોન્ચ કર્યું છે અહીંયા। આઈ થિંક દિસ વિલ નોટ બી ધ એન્ડ, દિસ વિલ બી અ બિગિનિંગ ઓફ ધ લોન્ચિસ ઓફ ધ પ્રોગ્રામ્સ, મોર પર્ટિક્યુલરલી ઇન ધ ફિલ્ડ ઓફ કોમ્પ્યુટર એન્ડ એજ્યુકેશન। થેન્ક યુ વેરી મચ યતી મહકમ અમલ બેહમ મોહબ્બત પાત હે આલમ
जिहाद जिंदगानी में यही मर्दों की समझी है। अगर आपका यकीन मजबूत होगा, नॉलेज परफेक्ट होगा, तो जिंदगी के अंदर जीने के लिए तलवारों की जरूरत नहीं है। आपको सिर्फ ये नॉलेज ही आपको इस जिहाद के अंदर कामयाब करेगा इंशाअल्लाह। मैं एक बार शुक्रिया अदा करूँगा हमारे स्टेज पे विराजमान सतीश भाई अबरार आप भाई, और जिनकी बहुत तारीफ सुनी ऐसी आपकी रोशनी मैडम, जिन्होंने काफ़ी रोशनी फैला रखी है, और प्रिंसिपल साहब संसार दयान, और एंकर जिन्होंने मेरी बहुत तारीफ की, इसके लिए मैं तारीफ करूँ। और सबसे ज़्यादा अगर मैनेजमेंट और आप लोगों के बीच में ब्रिज बन के जो हमारे बीच में हमेशा आपके लिए मेहनत करते रहते हैं, हम लोग सिर्फ नाम करते रहते हैं, मेहनत वाले जो हमारे मुस्ताफ भाई गोलंदाज साहब और शहर में बहुत सारी स्कूलों के अंदर में अपना नॉलेज बांटते हुए आखिरी में हमको मिले हैं, और बहुत ही नॉलेजेबल पर्सन जो अल्लाह ने हमको दिए हैं वैसे हमारे यू सैयद साहब, सब लोगों का मैं तहे दिल से शुक्रगुजार कि आप लोगों ने मिल के इन बच्चियों के लिए कि जिस जमाने के अंदर जिस चीज़ की ज़रूरत होती है उस चीज़ को आपने दिया, और बच्चियों ने जिस चीज़ को एज अ नॉलेज लिया है वो आज नहीं पता चलेगा, इसका पता आपकी उम्र जैसे जैसे आगे बढ़ेगी, एक्सपीरियंस जैसे होगा। मैं हमेशा मुझे याद आती है मेरी स्कूल 8वीं में था सही साहब, और उस वक्त ये वेब डिज़ाइनिंग का कोर्स सुगम सोसाइटी स्नेह स्मूथी सोसाइटी के अंदर AIMEI करके कुछ भट्ट साहब ने शुरू किया था, और दुर्गा भवन से हमको भेजा गया था, हालांकि मैंने कुछ नहीं किया। मेरे साथ वाले जो थे वो गोल्ड मेडलिस्ट हुए और आज अमेरिका के अंदर इंटेल के अंदर बैठे हैं, मसूद स्मूथी वगैरह, वो वहीं से शुरुआत हुई थी। यानी पता नहीं कि 45 लड़कियों में से कितनी लड़के इंटेल तक पहुँचेगी, वी डोंट नो। मैं तो ये चाहूँगा कि अल्लाह आप सबको कामयाब करके वहाँ तक पहुँचा दे। कहने का मतलब ये है कि बहुत ज़रूरी चीज़ है, और अभी इसकी नेसेसिटी इतनी ज़बरदस्त हो चुकी है। जैसे अभी मुस्ताक भाई ने बताया कि छोटा सा बच्चा 1.5 साल या 2 साल का, जिसको मम्मी पापा बोलना भी ठीक से नहीं आता है, लेकिन वो कंप्यूटर या फ़ोन दे दो, यूट्यूब पे से सब चीज़ निकाल देगा, वो कंप्यूटर ही है। अच्छा, ये इसकी ज़रूरत जो है वो आप लोगों को ता उम्र तक रहेगी, पूरी ज़िंदगी तक इसकी ज़रूरत महसूस होगी। आप चाहे एयरपोर्ट पे चले जाएंगे, बस स्टॉप पे चले जाएंगे, ऑटो रिक्शा में चले जाएंगे, कहीं पर भी चले जाएंगे, इवन आपकी किचन के अंदर भी आपको इसकी ज़रूरत महसूस होगी। आपने जो अभी कोर्स किया है वो बहुत बेसिक है, वेब डिज़ाइनिंग जो बेसिक कोर्स किया हुआ है, लेकिन एक शुरुआत कर दिया आपने इसकी इंतहा। जैसे सैयद साहब ने कहा, जैसे इनका लड़का अभी साइबर सिक्योरिटी में है, तो एकदम से बहुत ऊंची जगह है, तो वहाँ तक पहुँच भी सकते हैं आप, लेकिन शुरुआत तो कहीं ना कहीं से करनी पड़ेगी। जो अल्हम्दुलिल्लाह इसके बारे में लोगों ने और आपके टीचर्स ने और ये जो टीम आपको मिली है, ऐसा कहाँ मिलेगा, पढ़ाते भी हैं, टाइम भी देते हैं, और सामने से पैसा भी देते हैं, इन्होंने पैसा भी दिया, इट्स वेरी गुड कि एक मोटिवेशन भी आपको, पैसा भी मिला, उसके साथ साथ में आपको पढ़ाई भी मिली। तो कहने का मतलब ये है कि ये इतना इम्पोर्टेंट इन लोगों ने समझ लिया है कि किसी भी तरह बच्चों को मोटिवेट करके आगे से आगे इसकी पढ़ाई के अंदर में दिया जाए। तो आप लोगों से ये गुजारिश करूंगा मैं, आपका कुछ काम है आपको, बस तो आप खड़े रहिए। अगर किसी भी चीज की अगर आप लोगों को जो पढ़ाई दी गई है
तो उसके पीछे का वजूद ये है, इतना पैसा खर्च करना, वक्त का खर्च करना, नॉलेज का देना, आपसे वक्त का लेना, इनका वक्त का देना, तो आप समझ लीजिएगा कि ये कितनी जरूरी चीज है जिंदगी के अंदर। और उस चीज को आगे बढ़ाने की जिम्मेवारी आप लोगों की है। आप 45 नहीं है, आप 55 नहीं है, बल्कि आप लोगों को इस चीज को जितना हो सके इतना ज्यादा से ज्यादा खुद भी नॉलेज ले, दूसरों को भी नॉलेज दे। और जैसे कि अभी इन्होंने एक और कोर्स दिखाया कि माइनॉरिटी 18 से लेके 40 के दरमियान में DTP या वेब डिजाइनिंग। DTP यानी क्या है? डेस्कटॉप पब्लिशिंग। आपकी डेस्क के ऊपर जितनी भी चीजें पड़ी हुई है उसको कैसे अच्छी तरह से डिजाइन किया जावे, ये सब ये लोग सिखा रहे हैं। अगर ये लोग अगर सिखा रहे हैं आपको और सामने से पैसा भी दे रहे हैं, तो इस चीज का ज्यादा से ज्यादा हम लोगों को फायदा लेना चाहिए, और खास करके हमारी कम्युनिटी को खूब से खूब फायदा लेना चाहिए जो थोड़े से पीछे है। ज्यादा पीछे नहीं है, थोड़े से, आप घबराओ मत, थोड़ा ही पीछे है। थोड़ा सा एक जोर लगाएंगे तो यू विल बी वेरी एकदम से, बल्कि मैं तो कहूँगा आगे निकल जाएंगे। और इंशाल्लाह दुनिया को आप लोगों की जरूरत है, महसूस करिएगा उस जरूरत को, और खूब खूब आगे बढ़ो। खूब बहुत ज्यादा से ज्यादा आप लोग इस चीज के अंदर ज्ञान लो, पढ़ाई करो, और आपका, आपके फैमिली का, आपके माँ बाप का, और आपकी सोसाइटी का, आपके शहर का, आपके देश का, और पूरी दुनिया के लोगों का आप लोग ख्याल रखो। यही उम्मीद के साथ मैं अपने वक्तव्य को यहाँ पर खत्म करता हूँ। अस्सलाम वालेकुम।